નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિતેશ કુમાર પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ એન્ડ મોડિફાઈડ ટેક્સ્ટ ઇન ગ્રાફિક એલિમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના આ પ્રેક્ટિકલમાં આપણે ટેક્સ્ટ ગ્રાફિક ચાર્ટ્સ શેપ્સ તેમજ ચાર્ટ્સને કેવી રીતે મોડિફાય કરી શકાય તે વિશે જાણીશું સૌ પ્રથમ આપણે એડ એન્ડ મોડિફાઈડ ટેક્સ્ટ ઇન ટેક્સ્ટ બોક્સ વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ ઇન્સઠ મહિનોની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરવાથી અહીંયા આપણે એક ટેક્સ્ટ બોક્સ એડ કરીશું ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સમાં માહિતી આપીએ અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ એડ કરી લીધું છે હવે આપણે જોઈએ કે આ ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સને કેવી રીતે મોડીફાય કરી શકાય છે તેના માટે સૌપ્રથમ આપણે હોમ મેન્યુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ફોન્ટની અંદર જઈશું ત્યાં આપણને અલગ અલગ પ્રકારના ટૂલ્સ જોવા મળશે સૌપ્રથમ છે ફોન્ટ ફોન્ટની બાજુમાં આપેલ ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી તમને અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ જોવા મળે છે જે આપણે સિલેક્ટ કરીએ અને ત્યાંની ઇફેક્ટ ટેક્સ્ટ બોક્સ પર આપી શકીએ છીએ અહીંયા તમને ઇફેક્ટ્સ જોવા મળશે સેકન્ડ છે ફોન્ટ સાઇઝ આપણે ટેક્સ્ટ બોક્સના અંદર રહેલ ફોન્ટની સાઇઝ વધારવી અથવા ઘટાડવી હોય તો એની માટે આપણે ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીશું ત્યાં આપણે ફોન્ટની સાઇઝ વધારી અથવા તો ઘટાડી શકાય છે જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેના બાદ આપણે જોઈશું ફોન્ટને જો આપણે ઘાટા કરવા માગતા હોય મતલબ કે બોલ્ડ કરવા માગતા હોય તો એની માટે કન્સેપ્ચ્યુઅલ ટેપ ફોન્ટની અંદર બી પર ક્લિક કરીશું અથવા તો શોર્ટકટ કી કંટ્રોલ બી પ્રેસ કરીશું जो फ़ॉन्ट ने आप करवा मागता हो तो आप आई टूल्स पर क्लिक करशो अथवा तो शॉर्टकट की कंट्रोल आई नो उपयोग करशू के नीचे जो आप अंडरलाइन करवा मांगता हो तो आप यू पर क्लिक करशो अथवा तो शॉर्टकट की कंट्रोल नो प्रेस करशो आपेल टेक्स्ट ने जो शेडो आप मांगता हो तो आप એસ ટૂલ પર ક્લિક કરશું જેથી ટેક્સ્ટને ત્યાં શેડો આપી શકાય છે ટેક્સ્ટ બોક્સના ટેક્સ્ટમાં આપણે સ્ટ્રાઇક આપવા માગતા હો તો એની માટે આપણે સ્ટ્રાઇક ટૂલનો ઉપયોગ કરીશું જેની પર ક્લિક કરવાથી ટેક્સ્ટ બોક્સને સ્ટ્રાઇક આપી શકાય છે આપેલ ટેક્સ્ટ બોક્સમાં કેરેક્ટર વચ્ચેની સ્પેસ વધારવી અથવા ઘટાડવી હોય તો એના માટે કેરેક્ટર સ્પેસિંગનો ઓપ્શન છે એની બાજુમાં આપેલ ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી આપણને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે વેરી ટાઈટ ટાઈટ નોર્મલ લૂઝ વેરી લૂઝ જે સિલેક્ટ કરવાથી આપણા ટેક્સ્ટ બોક્સ પર અલગ ઇફેક્ટ્સ જોવા મળશે આપેલ ટેક્સ્ટ બોક્સમાં ટેક્સ્ટનું કેસ ચેન્જ કરવા માટે ચેન્જ કેસ ઓપ્શનની અંદર જઈશું ડ્રોપડાઉન પર ક્લિક કરતાં તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે સેન્ટેન્સ કેસ છે લોઅર કેસ અપર કેસ કેપિટલાઇઝેશન ઇચ વર્ડ એન્ડ ટોગલ કેસ ફોન્ટની સાઇઝ વધારવી હોય તો એની માટે આપણે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીશું જેથી ટેક્સ્ટ બોક્સમાં આપેલ ફોન્ટની સાઇઝ ત્યાં વધશે તેમજ ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીશું જેથી ફોન્ટની સાઇઝ તમે ત્યાં ઘટાડી શકો છો ફોન્ટની સાઇઝ વધારવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝની શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ ગ્રેટર દેન તેમજ ડિક્રિઝ ફોન્ટ સાઇઝની શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ લેસ ધેન દેન ટેક્સ્ટબોક્સની અંદર આપેલ ફોન્ટને કલર ચેન્જ કરવા માગતા હો તો આપણે અહીંયા ફોન્ટ કન્સેપ્ચર ફોન્ટની અંદર ફોન્ટ કલર પર સિલેક્ટ કરીશું અને ડ્રોપડાઉન પરથી આપણે કોઈપણ પ્રકારનો ફોન્ટ ત્યાંથી સિલેક્ટ કરી શકીએ છીએ ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સમાં આપેલ દરેક ફોર્મેટિંગ ક્લિયર કરવા માગતા હો તો ક્લિયર ફોર્મેટિંગ પર ક્લિક કરવાથી જેટલા પણ ફોર્મેટિંગ આપણે કરેલા હશે દરેકે દરેક ઇરેસ્ટ થઈ જશે ક્લિયર થઈ જશે હવે આપણે જોઈશું ફોર્મેટ મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેપ્સ સેપ સ્ટાઇલ્સની અંદર જઈશું ત્યાં તમને બાય ડિફોલ્ટ અલગ અલગ પ્રકારના ઇફેક્ટ જોવા મળે છે ત્યાં ડ્રો બમ પર ક્લિક કરવાથી આપ જોઈ શકો છો કોઈપણ ટૂલ સિલેક્ટ કરતા ટેક્સ્ટ બોક્સનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જાય છે બાય ડિફોલ્ટ સેડ કરી શકો છો અધરવાઇઝ જો આપણે મેન્યુઅલી પર્ટિક્યુલર કલર સિલેક્ટ કરવા માગતા હોવ તો આપ સેફ ફિલ્ડની અંદર ક્લિક કરી અને અહીંથી આપણે કલર સિલેક્ટ કરી શકીએ છીએ જો ટેક્સ્ટ બોક્સની આઉટલાઇન બોર્ડર આપણે કલર સેટ કરવા માગતા હો તો શેપ આઉટલાઇન પર ક્લિક કરવાથી અહીંયાથી આપણે ટેક્સ્ટ બોક્સની આઉટલાઇન ત્યાંથી કલર ચેન્જ કરી શકીએ છીએ એ જ પ્રમાણે ટેક્સ્ટબોક્સની અંદર રહેલ ટેક્સ્ટને ફિલ કરવા માગતા હો તો સૌ પ્રથમ આપણે ટેક્સ્ટ સિલેક્ટ કરીશું ત્યાંથી કન્સેપ્ચ્યુઅલ ટેબ વર્ડ આર્ટ સ્ટાઇલ્સની અંદર અહીંયા તમને બાય ડિફોલ્ટ અલગ અલગ પ્રકારના ફોન્ટ જોવા મળશે જ્યાંથી આપણે ફોન્ટ સિલેક્ટ કરી શકીએ છીએ અથવા તો મેન્યુઅલી કલર સિલેક્ટ કરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની અંદર જઈશું જ્યાંથી આપણે કોઈ પર્ટિક્યુલર કલર સિલેક્ટ કરી અને ટેક્સ્ટને ઇફેક્ટ આપી શકીએ છીએ એ જ પ્રમાણે ટેક્સ્ટની આઉટલાઈનનો કલર સેટ કરવા માટે ટેક્સ્ટ આઉટલાઇન પર ક્લિક કરશું જ્યાંથી આપણે ટેક્સ્ટની આઉટલાઇનનો કલર પણ સેટ કરી શકીએ છીએ હવે આપણે જોઈશું એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન શિપ્સ પ્રેઝન્ટેશનની અંદર શેપ્સ કેવી રીતે એડ કરવા તેમજ તેની અંદર ટેક્સ્ટ કેવી રીતે એડ કરવું અને મોડિફાય કરવું એ વિશે જાણીશું સૌપ્રથમ આપણે ઇન્સર્ટ મેન્યુની અંદર જઈને કન્સેપચ્યુઅલ ટેપ ઇલસ્ટ્રેશનની અંદર આપેલ શેપ્સ પર ક્લિક કરી અને કોઈ પણ એક શેપ સિલેક્ટ કરી તેને પ્રેઝન્ટેશનમાં એડ કરીશું અહીંયા આપણે એક શેપ જોઈ શકીએ છીએ સૌપ્રથમ આપણે જોઈશું શેપ્સની અંદર ટેક્સ્ટ કેવી રીતે એડ કરી શકાય છે તો સૌપ્રથમ ઓપ્શન છે આપેલ શેપ પર રાઇટ ક્લિક કરી બતાવેલ ઓપ્શનમાંથી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરતાં આપણે શેપની અંદર લખાણ એડ કરી શકીએ છીએ અહીંયા આપ લખાણ જોઈ શકો છો બીજો ઓપ્શન છે શેપને સિલેક્ટ કરી ફોર્મેટ મેન્યુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ઇન્સ શેપ્સની અંદર આપેલ ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરતાં આપણે ટેક્સ્ટ એડ કરી શકીએ છીએ હવે આપણે આપેલ શેપને મોડિફાય કરતા શીખીશું સૌપ્રથમ ફોર્મેટ મેન્યુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ઇન્સર્ટ શેપ્સની અંદર એડિટ શેપ ઓપ્શન આપેલો છે ત્યાં ક્લિક કરતાં તમને ચેન્જ શેપ જોવા મળે છે જો આપ શેપનો પ્રકાર ચેન્જ કરવા માંગતા હો તો ચેન્જ શેપ પર ક્લિક કરીને કોઈ પણ અલગ પ્રકારનો શેપ સિલેક્ટ કરીશું જેનું મોડિફિકેશન આપ જોઈ શકો છો ત્યારબાદ ફોર્મેટ મેન્યુની અંદર કન્સેપ્ચલ ટેપ શેપ સ્ટાઇલ્સ પર આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારની સ્ટાઇલ તમને અહીંયા જોવા મળે છે કોઈપણ સ્ટાઇલ આપ સિલેક્ટ કરીશું જેની ઇફેક્ટ આપણે આપણા શેપ પર જોઈ શકીએ છીએ જો આપ શેપનો ફિલ મેન્યુઅલી કલર ચેન્જ કરવા માગતા હો તો આપ શેપ સ્ટાઇલ્સની અંદર સેપ ફિલ પર ક્લિક કરી અને અહીંથી મેન્યુલી કોઈપણ પ્રકારનો કલર સિલેક્ટ કરી અને ત્યાં કલર ચેન્જ કરી શકો છો સેપની આઉટલાઇનનો કલર ચેન્જ કરવા માટે સેપ સ્ટાઇલ્સની અંદર ઓપ્શન છે શેપ આઉટલાઈન તેની પર ક્લિક કરી અને કોઈપણ પ્રકારનો આઉટલાઈનનો કલર ચેન્જ કરી શકીએ છીએ જો આપ સેપ આઉટલાઈન વિથ વધારવા માગતા હો તો સેપ આઉટલાઇન પર ક્લિક કરીને ત્યાં ઓપ્શન જોવા મળશે વેથ ત્યાં અલગ અલગ પ્રકારના વિથ્થ જોવા મળે છે એ વિથ તમે સિલેક્ટ કરી અને આઉટલાઇનની વિથ ત્યાં વધારી શકીએ છીએ નેક્સ્ટ જો આપ શેપને અલગ પ્રકારની ઇફેક્ટ આપવા માગતા હોવ તો શેપ સ્ટાઇલ્સની અંદર રહેલ શેપ ઇફેક્ટ પર ક્લિક કરી જેમાં અલગ અલગ પ્રકારની તમને ઇફેક્ટ જોવા મળે છે તે ઇફેક્ટ સિલેક્ટ કરી અને આપ શેપને અલગ પ્રકારની ઇફેક્ટ આપી શકો છો અહીંયા આપણે જોઈએ રિફ્લેક્શનની અંદર એક સ્ટાઇલ સિલેક્ટ કરતાં શેપની ઇફેક્ટ મળી જાય છે થ્રીડી રોટેશનમાં પેરેલની અંદર જઈ કોઈપણ એક એક પ્રકારનો શેપ ઇફેક્ટ સેટ કરતા જેની ઇફેક્ટ આપણા શેપ પર તમને જોવા મળે છે હવે આપણે જોઈએ શેપમાં એડ કરેલ ટેક્સ્ટ કેવી રીતે મોડિફાય કરી શકાય છે તો સૌ પ્રથમ આપણે શેપમાં રહેલ ટેક્સ્ટને સિલેક્ટ કરીશું ત્યારબાદ ફોર્મેટ મેન્યુની અંદર કન્સેપ્ચલ ટેબ વર્ડ આર્ટ સ્ટાઇલ્સમાં જઈશું ડ્રોપડાઉન પર ક્લિક કરતાં આપણને અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ જોવા મળશે જ્યાંથી આપણે સિલેક્ટ કરતા જેની ઇફેક્ટ શેપની ટેક્સ્ટ પર જોવા મળશે જો આપ ટેક્સ્ટની ફિલ મેન્યુઅલી કરવા માંગતા હોવ તો વર્ડ આર્ટ સ્ટાઇલ્સની અંદર રહેલ ટેક્સ્ટ ફિલ પર ક્લિક કરી અને કોઈપણ પ્રકારનો કલર ત્યાં સિલેક્ટ કરી શકો છો ટેક્સ્ટની ફરતે જો આપ આઉટલાઇન કલર આપવા માંગતા હોવ તો ટેક્સ્ટ આઉટલાઇન પર ક્લિક કરી ત્યાંથી કોઈપણ પ્રકારનો આઉટલાઈન કલર ત્યાંથી સિલેક્ટ કરી અને ટેક્સ્ટને આઉટલાઈન કલર આપી શકાય છે તે જ પ્રમાણે ટેક્સ્ટની ફરતે જે આઉટલાઇન કલર છે તેની વિથ ચેન્જ કરવા માગતા હો તો ટેક્સ્ટ આઉટલાઈન પર ક્લિક કરી ત્યાંથી વેટ પર સિલેક્ટ કરવાનું રહેશે જ્યાંથી આપ કોઈપણ પ્રકારની વિથ ત્યાં આપી શકો છો ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટે ટેક્સ્ટ ઇફેક્ટ્સ ડ્રોપડાઉન પર ક્લિક કરી ત્યાંથી આપણને જોવા મળતા અલગ અલગ પ્રકારના ઇફેક્ટ્સ કોઈપણ સિલેક્ટ કરી શકાય છે અહીંયા આપણે ગ્લોની અંદર કોઈપણ એક ઇફેક્ટ સિલેક્ટ કરીએ છીએ જેની અસર તમને શેપ પર જોવા મળશે હવે આપણે જોઈશું એડ એન્ડ મોડિફાય સ્માર્ટ આર્ટ ગ્રાફિક ટેક્સ્ટ પ્રેઝન્ટેશનની અંદર સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ કેવી રીતે એડ કરી શકાય છે અને મોડિફાય કરી શકાય છે તે વિશે આપણે જાણીશું સૌ પ્રથમ સ્માર્ટ આર્ટ ગ્રાફિક એડ કરવા માટે ઇન્સર્ટ મેન્યુની અંદર જઈશું ત્યાં આપણે કન્સેપચ્યુઅલ ટેબ ઇડસ્ટેશનની અંદર સ્માર્ટ આર્ટ પર ક્લિક કરીશું અહીંયા તમને એક ડાયલોગ બોક્સ જોવા મળે છે જ્યાં અલગ અલગ પ્રકારના સ્માર્ટ આર્ટ જોવા મળશે તમને અહીંયા આપણે સાયકલની અંદર રહેલ બેઝિક સાયકલ સ્માર્ટ આર્ટ સિલેક્ટ કરી અને ઓકે બે ક્લિક કરીશું તો અહીંયા આપણું એક સ્માર્ટ આર્ટ એડ થઈ જશે આપેલ સ્માર્ટ આર્ટમાં દરેક ઓબ્જેક્ટની અંદર જો આપણે ટેક્સ્ટ આપવા માગતા હો તો એ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી ત્યાં કેરેક્ટર એન્ટર કરતાં ટેક્સ્ટ એડ થઈ જશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઓબ્જેક્ટની અંદર અલગ અલગ પ્રકારના ટેક્સ્ટ એડ કરેલ છે ત્યાંથી આપણે જોઈએ જો આપ એડ કરેલ સ્માર્ટઆ આર્ટને ચેન્જ કરવા માગતા હો તો ડિઝાઇન ટેબની અંદર રહેલ લેઆઉટ કન્સેપ્ચલ ટેબ ત્યાં તમને ડ્રોપડાઉન ક્લિક કરવાથી અલગ અલગ પ્રકારના સ્માર્ટ આર્ટ જોવા મળશે જો તમે અહીંથી અલગ પ્રકારનું સ્માર્ટ આર્ટ ચેન્જ કરવા માગતા હો તો અહીંથી તમે ચેન્જ કરી શકો છો તેમજ આપેલ સ્માર્ટ આર્ટનો કલર ચેન્જ કરવા માગતા હો તો ડિઝાઇન ટેબમાં રહેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ સ્માર્ટ આર્ટ સ્ટાઇલ્સની અંદર ચેન્જ કલર ઓપ્શન આપણને જોવા મળશે ત્યાંથી આપણે કોઈપણ પ્રકારની સ્ટાઇલ સિલેક્ટ કરી અને સ્માર્ટ આર્ટનો કલર ચેન્જ કરી શકીએ તેમજ જો તમે અલગ પ્રકારની ઇફેક્ટ્સ આપવા માગતા હો તો સ્માર્ટ આર્ટ સ્ટાઇલ્સની અંદર રહેલ ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી

કોઈપણ પ્રકારનો શેપ સિલેક્ટ કરવાથી એ પર્ટિક્યુલર એક ઓબ્જેક્ટનું શેપ ત્યાં ચેન્જ થઈ જશે તેમજ જો એ ઓબ્જેક્ટની સાઇઝ તમારે વધારવી અથવા ઘટાડવી હોય તો એના માટે ફોર્મેટ મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેપ શેપ્સની અંદર રહેલ ઓપ્શન લાર્જર પર ક્લિક કરવાથી એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટની સાઇઝ વધશે તેમજ સ્મોલર પર ક્લિક કરવાથી એ ઓબ્જેક્ટની સાઇઝ ત્યાં ઘટશે એ જ પ્રમાણે આપણે જોઈએ કે જો સ્માર્ટ આર્ટ ગ્રાફિકની અંદર રહેલ ઓબ્જેક્ટની અંદર સેપ સ્ટાઇલ આપવી હોય તો સૌ પ્રથમ આપણે જઈશું ફોર્મેટ મેન્યુની અંદર સેપ સ્ટાઇલ્સની અંદર ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી તમને અહીંયા અલગ અલગ ઇફેક્ટ્સ જોવા મળશે એ ઇફેક્ટ્સ સિલેક્ટ કરતાં તેની અસર ઓબ્જેક્ટ્સ પર જોવા મળશે મેન્યુઅલી જો કોઈ કલર તમારે ચેન્જ કરવો હોય ઓબ્જેક્ટનો તો ઓબ્જેક્ટ સિલેક્ટ કરી શેપ સ્ટાઇલ્સની અંદર રહેલ સેપ ફિલ પર ક્લિક કરવાથી તમને અલગ અલગ પ્રકારના કલર્સ જોવા મળે છે એ કલર સિલેક્ટ કરીશું જેની અસર તમને ઓબ્જેક્ટ પર જોવા મળશે તેમજ ઓબ્જેક્ટની આઉટલાઇનનો કલર તમારે ચેન્જ કરવો હોય તો શેપ આઉટલાઇન પર ક્લિક કરી ઓબ્જેક્ટનો આઉટલાઈન કલર ચેન્જ કરી શકો છો તેમજ આઉટલાઈન વિથ વધારવા માટે શેપ આઉટલાઇનની અંદર રહેલ વેઇટ ઓપ્શનની અંદર કોઈપણ પ્રકારનું વેટ સિલેક્ટ કરી અને આઉટલાઇનની વિથ ત્યાં વધારી શકાય છે શેપ્સને અલગ પ્રકારની ઇફેક્ટ્સ આપવા માટે શેપ સ્ટાઇલ્સની અંદર રહેલ સેફ ઇફેક્ટ્સ પર ક્લિક કરવાથી અહીંયા આપણે અલગ અલગ ઇફેક્ટ જોઈ શકીએ છીએ આપણે એમાંથી કોઈપણ ઇફેક્ટ સિલેક્ટ કરી અને ઓબ્જેક્ટને ઇફેક્ટ આપી શકીએ છીએ તે જ પ્રમાણે સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સની અંદર રહેલ દરેક ઓબ્જેક્ટના ટેક્સ્ટની અંદર મોડિફિકેશન કરવા માગતા હો તો ઓબ્જેક્ટ સિલેક્ટ કરી ફોર્મેટ મેન્યુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ વર્ડ સ્ટાઇલ્સની અંદર રહેલ ડ્રોપડાઉન પર ક્લિક કરવાથી તમને અહીંયા અલગ અલગ પ્રકારના ફોન્ટ જોવા મળશે તે સિલેક્ટ કરી અને ઓબ્જેક્ટની અંદર રહેલ ટેક્સ્ટની મોડિફાય કરી શકે છે સ્ટાઇલ આપી શકે છે જો આપ મેન્યુઅલી કલર ચેન્જ કરવા માંગતા હો તો વર્ડ સ્ટાઇલ્સની અંદર રહેલ ટેક્સ્ટ ફિલ્ડમાં કલર સિલેક્ટ કરી ટેક્સ્ટનો કલર ચેન્જ કરી શકાય ટેક્સ્ટ ફિલ્ડ આપી શકાય છે ટેક્સ્ટની આઉટલાઇન આપવા માટે વર્ડ આર્ટ સ્ટાઇલ્સમાં રહેલ ટેક્સ્ટ આઉટલાઈન પર ક્લિક કરી અહીંથી કોઈપણ પણ આઉટલાઇન કલર સિલેક્ટ કરી અને ટેસ્ટને આઉટલાઇન કલર આપી શકાય છે તેમજ આપેલ ટેક્સ્ટમાં ટેક્સ્ટ ઇફેક્ટ્સ આપવા માટે વર્ડ આર્ટ સ્ટાઇલ્સમાં રહેલ ટેક્સ્ટ ઇફેક્ટ્સ પર ક્લિક કરી જોવા મળતા અલગ અલગ પ્રકારના ઇફેક્ટ્સ પર સિલેક્ટ કરી કોઈપણ પ્રકારનો ઇફેક્ટ આપેલ ટેક્સ્ટને આપી શકાય છે કે હવે આપણે જોઈએ આપેલ સ્માર્ટ આર્ટ ગ્રાફિની અંદર કોઈ એક ઓબ્જેક્ટ પછી અથવા એ ઓબ્જેક્ટ પહેલાં કોઈ નવો ઓબ્જેક્ટ એડ કરવો હોય તો કેવી રીતે કરી શકાય છે તે વિશે જાણીશું તેની માટે આપણે સૌપ્રથમ ગ્રાફિક આર્ટ્સમાંથી કોઈ પણ એક ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું ડિઝાઇન મેનોની અંદર રહેલ કન્સેપ્ચ્યુઅલ ટેપ ક્રિએટ ગ્રાફિક્સની અંદર જોઈશું ત્યાં તમને જોવા મળશે એડ શેપ આફ્ટર એડ શેપ બિફોર જો સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટ પછી આપણે નવો ઓબ્જેક્ટ એડ કરવો હોય તો એના માટે આપણે સિલેક્ટ કરીશું એડ શેપ આફ્ટર અહીંયા તમે જોઈ શકો છો એક ઓબ્જેક્ટ નવો એડ થઈ ગયો છે જો આપ સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટની પહેલાં કોઈ ઓબ્જેક્ટ એડ કરવા માગતા હો તો એડ શેપની અંદર રહેલ એડ શેપ બિફોર પર ક્લિક કરવાથી એની પહેલાં એક ઓબ્જેક્ટ ત્યાં એડ થઈ જશે હવે આપણે જોઈશું ક્રિએટ ઇન્સર્ટ એન્ડ મોડિફાય ચાર્ટ્સ પ્રેઝન્ટેશનની અંદર ચાર્ટ્સ કેવી રીતે ઉમેરવા તેમજ તેને કેવી રીતે મોડિફાય કરવા તે વિશે આપણે જાણીશું સૌ પ્રથમ આપણે ચાર્ટને ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ મેન્યુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ઇલસ્ટેશનની અંદર ઓપ્શન છે ચાર્ટ ત્યાં સિલેક્ટ કરીશું સિલેક્ટ કરતાં આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળે છે જેમાં વિવિધ પ્રકારના ચાર્ટ્સ જોવા મળે છે અહીંથી આપણે કોલમ ચાર્ટની અંદર રહેલ ક્લસ્ટર્ડ કોલમ ચાર્ટ્સ સિલેક્ટ કરી અને ઓકે કરીશું તો આપણને સ્ક્રીન પર જોવા પ્રમાણે ચાર્ટ્સ ત્યાં જોવા મળશે તેમજ તેનો બાય ડિફોલ્ટ જે ડેટા એડ કરેલો છે તે પણ ત્યાં જોવા મળશે હવે આપણે ચાર્ટ બનાવવા માટે ડેટા ચેન્જ કરવા માગતા હોવ તો એની માટે આપણી પાસે ડેટા હોવો જોઈએ અહીંયા આપણને બતાવી દઉં કે એક એક્સેલ બનાવેલી છે જેનો આપણે ચાર્ટ અહીંયા તૈયાર કરવા માંગીએ છીએ સિરિયલ નંબર નેમ થિયરી પ્રેક્ટિકલ વર્કશોપ એન્ડ ઈડી આ ડેટાનો આપણે ચાર્ટ એડ કરવા માંગીએ છીએ પ્રેઝન્ટેશનમાં રહેલ ડિઝાઇન મેન્યુની અંદર કન્સેપ્ચલ ટેબ એડિટ ડેટા ઉપર ક્લિક કરી ત્યાંથી આપણે એડિટ ડેટા સિલેક્ટ કરીશું અહીંયા આપેલ ડેટા આપણે અહીંથી ઇરેઝ કરી દઈશું અને આપણે જે એક્સેલ તૈયાર કરેલી છે એ ડેટા સિલેક્ટ કરી ત્યાં આપણે પેસ્ટ કરીશું આપણો ડેટા અહીંયા એડિટ થઈ ચૂક્યો છે હવે અહીંયા તમે જોઈ શકો છો અગાઉની જે એક્સેલ હતી એ પ્રમાણેનો રેન્જ અહીંયા ચાર્ટની અંદર બતાવે છે તો એ રેન્જ આપણે મોડિફાય કરવા માટે સૌ પ્રથમ ચાર્ટ પર સિલેક્ટ કરી ડિઝાઇન મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ડેટાની અંદર સિલેક્ટ ડેટા પર ક્લિક કરવાથી અહીંયા તમને એક ડાયલોગ બોક્સ તેમજ આપણી એક્સેલ જોવા મળે છે ડાયલોગ બોક્સમાં જોઈએ ચાર્ટ ડેટા રેન્જ ત્યાં આપણે આપણી રેન્જ સિલેક્ટ કરીશું જે ટોટલ ડેટા છે એ ડેટા ટોટલ સિલેક્ટ કરીશું એની રીતે બે રીતે કરી શકાય છે એક્સેલમાં આપણો જે ડેટા છે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે આપણો ડેટા કોલમ એ રો વનથી લઈને કોલમ એફ સિક્સ સુધીનો છે તો અહીંયા આપણે મેન્યુઅલી ડી ફાઇવની જગ્યાએ એફ સિક્સ લખીને પણ ચેન્જ કરી શકીએ છીએ તેમજ ચેન્જ ડેટા રેન્જની અંદર રહેલ તમામ ટેક્સ્ટ ઇરેઝ કરી એક્સેલની અંદર સિલેક્ટ કરી એ પ્રમાણે પણ અહીંયા આપણે ડેટાની રેન્જ ત્યાંથી સેટ કરી શકીએ છીએ ડેટા રેન્જ સેટ કર્યા બાદ અહીંયા આપણે ઓકે આપીશું તો જોવા મળતા પ્રમાણે આપણો જે ડેટા છે એ પ્રમાણે તમને અહીંયા ચાર્ટ જોવા મળશે હવે આપણે જોઈએ કે આપેલ જે ડેટા છે આપણો એક્સેલ છે તેની અંદર ડેટાની મોડિફિકેશન કરતાં ચાર્ટની અંદર મોડિફિકેશન થાય છે કે નહીં અહીંયા આપણે જોઈએ કે સેકન્ડ જે ડેટા છે સુરેશ જેના ઈડીમાં આપણે બાર માર્ક્સ લખેલા છે તેની જગ્યાએ આપણે પચાસ લખીશું તો એની ઇફેક્ટ તમને આપેલ ચાર્ટમાં જોવા મળશે આપેલ ચાર્ટની સ્ટાઇલ્સ જો આપ ચેન્જ કરવા માગતા હો તો ડિઝાઇન ટેબની અંદર રહેલ ચાર્ટ સ્ટાઇલ્સ કન્સેપચ્યુઅલ ટેબની અંદર રહેલ કોઈપણ ડ્રોપ પર ક્લિક કરવાથી કોઈપણ પ્રકારનો સ્ટાઇલ ત્યાંથી સિલેક્ટ કરી અને એની ઇફેક્ટ ચાર્ટને આપી શકાય છે તે જ પ્રમાણે અહીંયા આપણે ક્લસ્ટર્ડ કોલમ ચાર્ટ એડ કરેલો છે જો આપ આ ચાર્ટને મોડિફાઈ કરવા માગતા હો ચાર્ટનો ટાઈપ બદલવા માગતા હો તો ડિઝાઇન મેન અંદર રહેલ કન્સેપ્શલ ટેપ ટાઈપની અંદર ચેન્જ ચાર્ટ ટાઇપ સિલેક્ટ કરી અને કોઈપણ અલગ પ્રકારનો ચાર્ટ એથી તમે સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે પાયની અંદર ચાર્ટ એડ કરીશું તો જોવા મળે છે કે આપણો જે ક્લસ્ટર કોલમ ચાર્ટ હતો એ હવે ચાર્ટના રૂપે જોવા મળે છે આજના આ પ્રેક્ટિકલમાં આપણે ટેક્સ્ટ શેપ્સ સ્માર્ટ આર્ટ તેમજ ચાર્ટ્સ કેવી રીતે મોડિફાય કરી શકાય છે તે વિશેની માહિતી મેળવી આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર